नमस्कार, सौराष्ट्र टू सूरत में आपनो स्वागत छे। आपनी साथे हूं छु लखमा। बात करिए समाचार नहीं तो गुजरात में हाल वरसादनो माहौल जोवा मळशे। गुजरातना अनेक भागों में सारो वरसाद थई शके छे। हवामान ज्योतिष शास्त्र मालाल पटेल नी आ आगाही छे। 15 થી 20 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના તમામ ભાગોમાં વરસાદ જોવા મળશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। 15 થી 20 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ જોવા મળશે। ગુજરાતના અનેક ભાગોમાં સારો વરસાદ થશે તેવી આગાહી હાલ કરવામાં આવી રહી છે। 1517-1520 મગાના નક્ષત્રની શરૂઆતમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને આ વરસાદ સારો થશે। વરસાદ ગયો નથી એટલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થશે। કચ્છના ભાગોમાં વરસાદ થશે એટલે વરસાદ થવાનો છે। વરસાદ અંગે ચિંતા કરવાની જરૂર નથી જી, પણ વરસાદ જે છે એ લગભગ આ પછી હળવા ભારે ઝાપટા થવાની શક્યતા છે। જે વરસાદ જે છે એ કેટલાક વિસ્તારો માટે સારો પણ ગણી શકાય, કારણ કે મગર નક્ષત્રનું પાણી સારું હોય છે જી। વધુ એક સમાચાર સુરતથી મળી રહ્યા છે। સુરતના બારડોલીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બારડોલીના અલંકાર ટોકીઝ નજીક ટ્રક ભૂવામાં ફસાયાની ઘટના હાલ સામે આવી રહી છે। ખાતર ભરેલી ટ્રક ભૂવામાં ફસાયાની ઘટના બની છે। ટ્રક ભૂવામાં ફસાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ટ્રકનું પાછળનું ટાયર ફસાતા ટ્રક બીજા ટાયર થયા ઊંચા। ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। સુરતના બારડોલીથી સમાચાર મળી રહ્યા છે। બારડોલીના અલંકાર ટોકીઝ નજીક ટ્રક ભૂવામાં ફસાયો હતો। ખાતર ભરેલી ટ્રક ભૂવામાં ફસાઈ હતી। ટ્રક ભૂવામાં ફસાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી। ટ્રકનું પાછળનું ટાયર ફસાતા ટ્રકના બીજા ટાયરો ઊંચા થઈ ગયા હતા, જોકે સદનસીબે ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે। સુરતથી હાલ સમાચાર મળી રહ્યા છે। બારડોલીના અલંકાર ટોકીઝ નજીક ટ્રક ભૂવામાં ફસાઈ હતી। ખાતર ભરેલી ટ્રક ભૂવામાં ફસાયાની ઘટના હાલ સામે આવી છે। ટ્રક ભૂવામાં ફસાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી। ટ્રકનું પાછળનું ટાયર ભૂવામાં ફસાતા ટ્રકના બીજા ટાયરો ઊંચા થઈ ગયા હતા, જોકે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। બારડોલીના અલંકાર ટોકીઝ નજીક ટ્રક ભૂવામાં ફસાયો હતો। ખાતર ભરેલી ટ્રક ભૂવામાં ફસાયાની ઘટના સામે આવી છે। ટ્રક ભૂવામાં ફસાતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ટ્રકનું પાછળનું ટાયર ફસાતા ટ્રકના બીજા અન્ય ટાયરો ઊંચા થઈ ગયા હતા, જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। બારડોલીના અલંકાર ટોકીઝ નજીક ટ્રક ભૂવામાં ફસાયાની ઘટના બની છે। ખાતર ભરેલી ટ્રક ભૂવામાં ફસાઈ હતી। વધુ વિગત માટે ફોનલાઈન પર સંવાદદાતા અક્ષય મકવાણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી અક્ષય, જે હાલ સમાચાર મળી રહ્યા છે, ખાતર ભરેલી ટ્રક એક ભૂવામાં ફસાય છે, શું છે વધુ વિગત? જી લખમાં, ચોક્કસથી જે પ્રમાણે હાલ અત્યારે સુરતમાં દિવસે ને દિવસે રોડ ઉપર જે પ્રમાણે ખાડા પડી રહ્યા છે, ત્યારે વધુમાં જો આપણે બારડોલીની વાત કરીએ તો બારડોલીના અલંકાર ટોકીસ નજીક એક ખાતર ભરેલી ટ્રક જે છે તે ખાડો, જે ભૂવો કહી શકાય, તે ભૂવો પડતા તેમાં ફસાઈ હતી અને ચોક્કસથી એવા દ્રશ્યો સર્જાયા હતા કે ટ્રકે જાણે શીર્ષાસન કર્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. તો બીજી તરફ ખાતર ભરેલી ટ્રક ફસાઈ આવતા આવતા જતા વાહનોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ રસ્તા પર ભૂવો પડતા જે ટ્રકનું પાછળનું જે ટાયર છે તે ટાયર ભૂવામાં પડતા ટ્રકનો આગળનો ભાગ જે છે તે આખો જમીનથી અદ્ધર થઈ ગયો હતો અને આ જે ઘટના બની હતી તે ઘટનામાં કોઈ પણ પ્રકારની હાલ અત્યારે જાનહાનિના સમાચાર કોઈ સામે આવ્યા નથી. જી જી, માહિતી આપવા બદલ આપનો આભાર. સુરતથી હાલ સમાચાર મળી રહ્યા છે. સુરતના બારડોલીના અલંકાર ટોકીઝ નજીક ટ્રક ભૂવામાં ફસાયાની ઘટના બની છે. ખાતર ભરેલી ટ્રક ભૂવામાં ફસાવાની હાલ ઘટના સામે આવી છે. ટ્રક ભૂવામાં ફસાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી હતી. વધુ એક સમાચાર હાલ જૂનાગઢથી આપણને પ્રાપ્ત થઈ રહ્યા છે. જૂનાગઢથી મહત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે. જૂનાગઢમાં ઇલેક્ટ્રિક બાઇક શોરૂમમાં આગ લાગવાના બનાવના મામલે અચાનક જ 5 જેટલી ઇલેક્ટ્રિક બાઇક સળગી ઉઠી હતી. ફાયર વિભાગને સ્ટાફ દોડી આવ્યો હતો. ફાયર વિભાગને જાણ કરતા તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. 2000 લિટર પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે.
ત્રણ ફાયર ટીમોએ આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો છે. પોલીસ અને મામલતદાર પણ આ ઘટના બનતા ઘટના સ્થળે પહોંચ્યા હતા. જૂનાગઢથી હાલ સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢમાં ઇલેક્ટ્રિક બાઇક શોરૂમમાં આગ લાગવાના મામલે અચાનક જ 5 જેટલી ઇલેક્ટ્રિક બાઇક સળગી ઉઠી હતી. જોકે આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. 2000 લીટર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જોકે 3 ફાયર ટીમોએ આગ પર કાબુ મેળવ્યો હતો. તેમજ ઘટનાની જાણ થતા પોલીસ અને મામલતદાર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે. જૂનાગઢમાં ઇલેક્ટ્રિક બાઇક શોરૂમમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. અચાનક જ 5 જેટલી ઇલેક્ટ્રિક બાઇક એકાએક સળગી ઉઠી હતી. ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમજ 2000 લીટર પાણીનો મારો ચલાવ્યા બાદ ભારે જહેમતથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. 3 ફાયર ટીમોએ સાથે મળી અને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે ઘટનાની જાણ પોલીસ અને મામલતદારને થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જૂનાગઢના ઇલેક્ટ્રિક બાઇક શોરૂમમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. અચાનક જ 5 જેટલી ઇલેક્ટ્રિક બાઇક સળગી ઉઠી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગનો સ્ટાફ દોડી આવ્યો હતો. 2000 લીટર પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબુ મેળવવામાં આવી છે. 3 જેટલી ફાયર ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે. તેમજ ઘટનાની જાણ પોલીસ અને મામલતદારને કરવામાં આવતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જૂનાગઢમાં ઇલેક્ટ્રિક બાઇક શોરૂમમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. અચાનક જ 5 જેટલી ઇલેક્ટ્રિક બાઇક સળગી ઉઠી હતી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભત્રીજા ડોક્ટર મેહુલ રૂપાણીના હોદ્દાને લઈ વિવાદ સર્જાયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અધ્યાપકના પુરાવા માંગવામાં આવતા ડોક્ટર મેહુલ રૂપાણીએ પોતાનો કોઈ જ પુરાવો રજૂ કર્યો નથી. જોકે પુરાવા રજૂ ન કરાતા તેમનો નામ મતદાર યાદીમાંથી બહાર કરવામાં આવ્યો છે. જોકે અધ્યાપક ન હોવાથી તેમને ડીનનો હોદ્દો પણ આપવામાં આવ્યો હતો. જ્યારે તેમણે જણાવ્યું કે આ વખતે સેનેટની ચૂંટણીમાં દૂર રહેવાનું હોવાથી મતદાર યાદી માટે પુરાવા રજૂ કર્યા જ નથી. વધુમાં યુનિવર્સિટીના નિયમોને આધારે જ તેમની ભરતી પ્રક્રિયા થઈ હોવાના દાવા પણ કરવામાં આવી રહ્યા છે. ડોક્ટર મેહુલ રૂપાણીએ 16A ફોર્મ રજૂ ન કરતા અધ્યાપક નથી તેવું પણ સાબિત થઈ રહ્યું છે. જેથી તેઓ અધ્યાપકની લાયકાત ધરાવે છે કે નહીં તે જાહેર કરવું જોઈએ તેવી માંગણી કરવામાં આવી રહી છે. પહેલા મીડિયા દ્વારા એવી વાત આવી હતી કે અવસાન પામેલા લોકો પણ ક્યાંક કોલેજમાં અધ્યાપક તરીકે કાર્યરત છે. આ વાતને ધ્યાને લેતા મારી જ રજૂઆત હતી યુનિવર્સિટીમાં કે અધ્યાપક 31/12/2022 કાર્યરત છે કે નહીં તે જાણવા માટે ઇન્કમટેક્સ રિટર્નના ફોર્મ મગાવવા જોઈએ, 16A નું ફોર્મ મગાવવું જોઈએ. જે માહિતી મળી છે, જે આજે કિસ્સો આવ્યો છે મેહુલભાઈ રૂપાણીનો, તેઓએ 16A નું ફોર્મ રજૂ કર્યું નથી, માટે તેમનું મતદાર યાદીમાંથી નામ રદ થયું છે. ડોક્ટર મેહુલ રૂપાણીનો 16 નંબરનું ફોર્મ ન આવતા તાજેતરમાં જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની વિવિધ ચૂંટણીઓ થઈ રહી છે એમાં વિજ્ઞાન વિદ્યા શાખાના અધ્યાપક તરીકેથી એમનું નામ રદ કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમના 16 નંબરનું ફોર્મ અહીંયા સુધી નિયત કરેલી તારીખ સુધીમાં રજૂ કરવામાં આવેલ નથી, એટલા માટે મતદાર યાદીમાંથી તેમનું નામ રદ કરવામાં આવેલું છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મતદાર યાદીમાં ડોક્ટર મેહુલ રૂપાણીનું નામ કમી થવાનો મામલો હાલ સામે આવ્યો છે. જોકે આ સમગ્ર મામલે મેહુલ રૂપાણીએ વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં તેઓએ કહ્યું કે કાકા વિજય રૂપાણીની લોકપ્રિયતા અકબંધ હોવાના કારણે તેને બદનામ કરવા આ કાવતરું રચવામાં આવ્યો છે. અમારા પરિવારને બદનામ કરવા કાવતરો રચવામાં આવ્યો છે. હું યુનિવર્સિટીનો માન્યતા પ્રાપ્ત કરેલ ટીચર છું. વર્ષ 2012 અને 2017માં લાયકાત અને નિયમ મુજબ ચૂંટણીમાં ઉમેદવારી કરી અને જીત્યો પણ હતો. ત્યારે કુલપતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ડોક્ટર મેહુલ રૂપાણીએ સેનેટની મતદાન યાદી બનાવતા સમયે ફોર્મ 16A જમા ન કરાવતા મતદાર યાદીમાંથી તેમનું નામ કમી કરવામાં આવ્યું છે. નમસ્કાર, હું મેહુલ રૂપાણી આજે મારું એક સ્ટેટમેન્ટ આપી રહ્યો છું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે જે વિષય મારા નામે જે એક અખબારી માધ્યમમાં આવેલો છે અને જે ઈરાદાપૂર્વક
અધૂરી માહિતી અથવા જાણી જોઈને નિયમ વિરુદ્ધ ઊભી કરેલી માહિતીથી મને જે બદનામ કરવા માટે મારા વિરુદ્ધનો જે આર્ટિકલ આવ્યો છે એ આર્ટિકલના સંદર્ભમાં હું મારી બાઇક આપી રહ્યો છું અને આ આર્ટિકલ સદંતર ગેરમાર્ગે દોરનારો છે। 6 ઓગસ્ટ ના રોજ યોજાયેલ નગરપાલિકાની પેટા ચૂંટણીનો આજ રોજ મતગણતરી હાથ ધરવામાં આવી છે, જેમાં ધાંગધ્રા નગરપાલિકા વોર્ડ નંબર 6ની એક બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી, જેના મતગણતરી આજરોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ધાંગધ્રા પ્રાંત અધિકારીની કચેરી ખાતે કરવામાં આવી હતી, જેમાં ભાજપના ઉમેદવાર અનિશાબેન ચૌહાણનો 1700 મતે વિજય થયો છે, તેમજ ભાજપના ઉમેદવારોનો વિજય થતા ભાજપના કાર્યકરો તેમજ સભ્યોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારબાદ વિજય ઉમેદવાર મતદારોનો આભાર વ્યક્ત કર્યો અને આગામી દિવસોમાં તેમજ તેમના વિસ્તારના વિકાસના કાર્યો પણ શરૂ કરવામાં આવશે। હું અનિશાબેન રફીકભાઈ ચૌહાણ વોર્ડ નંબર 6ની પેટા ચૂંટણીમાં આજે મારો જંગી બહુમતીથી વિજય થયો છે। હું માનનીય આઈકે જાડેજા સાહેબ તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકરો તેમજ સૌ મતદારનો ખૂબ ખૂબ આભાર માનું છું, જે મારા પર વિશ્વાસ રાખ્યો અને મને જંગી બહુમતીથી જીતાડી અને હું જે વચન આપ્યા હતા એ વચન પૂરા કરીશ એવો મારા ઉપર વિશ્વાસ રાખશો। જય ભારત, વંદે માતરમ। ભાવનગર જિલ્લાના પાલીતાણા નગરપાલિકાની વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણી યોજાઈ હતી, જેનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસ 3 ઉમેદવારો ભવ્ય લીડથી વિજય થયા છે। કોંગ્રેસના કાર્યકર્તામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે લોકોએ કરેલા મતદાનથી પોતાના પ્રતિનિધિને ચૂંટી આવતા ઢોલ નગારા તેમજ આતિશબાજી સાથે ઉજવણી કરવામાં આવી હતી। આજરોજ પાલીતાણા નગરપાલિકા વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણીમાં અમારી કોંગ્રેસ પ્રેરિત પેનલ 3-3 વિજય થયેલો છે। ખૂબ મોટી લીડથી વિજય થયો છે અને ભાજપવાળાએ જે કાંઈ કાવા દાવા કર્યા હતા, મારું ફોર્મ રદ કર્યું, છેલ્લે હાઈકોર્ટમાં ગયો, છેલ્લે સુપ્રીમમાં ગયા, એ છતાંય અમે લડ્યા અને જનમત અમારી સાથે હતો, જનતા અમારી સાથે હતો। આ વિજય અમારો નથી, આ વિજય જનતાનો છે, જે મેં કરેલા કામોનો વિજય છે આ, અને હંમેશા કામના જ વિજય થતા હોય છે। સુરતની ખૂબ જ જૂની સહકારી ક્ષેત્ર જાણીતી સુરત પીપલ્સ કો ઓપરેટિવ બેંકમાં ચૂંટણી યોજાઈ હતી। બંને પેનલ વચ્ચે ખૂબ જ રસાકસીનો માહોલ જોવા મળ્યો હતો। ઘણા વર્ષો પછી સુરતની પીપલ્સ કો ઓપરેટિવ બેંકમાં મતદાન જોવા મળ્યું હતું, જેમાં 15,200 જેટલા ઉમેદવારો મતદારોએ મતદાન કર્યું હતું। મજુરા ગેટ ખાતે આવેલી આશ્રમ ખાતે મતગણતરી ચાલુ કરવામાં આવી હતી, જેમાં સહકાર પેનલનો જંગી મતોથી વિજય થયો હતો। કંઈ નહીં, સહકાર પેનલનો જે વિજય થયો છે એ અમારા જે શેર હોલ્ડર્સ છે એનો વિજય છે, કારણ કે એમણે એમની થાપણોનો વિશ્વાસ અમારી પર મૂકીને આ વિજય અપાવ્યો છે, જેથી આ અમારા શેર હોલ્ડરનો વિજય છે। ચૂંટણીમાં અમે ચૂંટાયેલા પીપલ્સ બેંકના ડિરેક્ટર તરીકે અમને ચૂંટી ગયા હતા, બધા સભાસદોનો આભાર માનીએ છીએ। હવે અમારી નેક્સ્ટ AGM 12 તારીખે છે, એના પછી જે જનરલી અમારે ત્યાં બોર્ડમાં પરંપરા છે કે એના પછી જે બોર્ડ મળતી હોય છે ત્યાર પછી અમારા ઇન્ટરનલ ઓફિસ બેરરની નિમણૂક થશે કે ચૂંટણી થશે, એટલે 12 તારીખે આશા રાખીએ કે પ્રક્રિયા હાથ ધરાશે, એટલે આગામી પગલું એ રહેશે, એના પછી બધા હવે કાલથી પોતપોતાના કામોમાં લાગી જશે। કે ઉમેદવારી કરી છે અને તેમાં સહકાર પેનલને જંગી અતિ જંગી બહુમતીથી જે અમને પ્રજાએ શેરહોલ્ડરોએ અને પીપલ્સ બેંકના સભ્યોએ જે સપોર્ટ આપીને જંગી બહુમતી ચૂંટાયા છે તે બદલ અમો સમગ્ર સમાજનો અને શેરહોલ્ડરોનો આભાર વ્યક્ત કરીએ છીએ। પેનલ જંગી બહુમતીથી જીતી છે, ટોટલ 10,898 વેલિડ વોટોમાંથી અમને લગભગ 75% વોટ મળ્યા છે, 7,100 વોટ સહકાર પેનલ છે, વિકાસ પેનલને લગભગ 1700 વોટ મળ્યા છે, જે 15% વોટ શેર ગણાય। આટલી જંગી બહુમતીથી સભાસદોએ જે વિશ્વાસ અમારામાં મૂક્યો છે એ વિશ્વાસ અમે સાર્થક કરીશું। સુરેન્દ્રનગર SOG પોલીસને લગ્ન પ્રસંગમાં ફાયરિંગની 2 શખ્સોને ઝડપી પાડ્યા છે। યુવકે લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરી તેનો વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો। લગ્ન પ્રસંગ દરમિયાન લાયસન્સવાળી 12x12 સિંગલ બેરલ મજરલોડ બંદૂક વડે ફાયરિંગ કરી તેનો વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો।
तो अन्य लोकोनी जिंदगी जोखम में मुकाय तेवी रीते लग्न प्रसंग में बंदूक वड़े युवके फायरिंग पण कर्युं हतुं, जे बाद धांगधरा तालुकाना पोलीस मथके बंने शख्सो विरुद्ध गुनो नोंधी आगळनी कार्यवाही हाथ धरवामां आवी छे। अमरेलीना धारीना मोटी गरमली गाम में प्राथमिक शाला ने वालीओ द्वारा ताळाबंदी नो मामलो सामे आव्यो छे। अनेक गामडा में आजे पण शिक्षकोनी संख्या में घटाडो जोवा मळी रह्यो छे, त्यारे प्राथमिक शाला में चार शिक्षकों मांथी एक शिक्षक सतत गैरहाजर रहता होवाथी ग्रामजनोए फरियाद करी छे, जेमां एक शिक्षक छेल्ला 200 दिवसथी हाजर ज न रहता वालीओ में रोष जोवा मळी रह्यो छे। ज्यां सुधी आ समस्यानुं निराकरण न आवे त्यां सुधी शाळानी ताळाबंदी न खोलवानी वालीओ द्वारा निर्णय लेवामां आव्यो छे, जेने लईने जिल्लाना शिक्षण विभागमां पण दोड़धाम मची छे। जामनगरमां छेल्ला केटलाक समयथी महानगरपालिका द्वारा पशु पकड़वानी कामगीरी हाथ धरवामां आवी छे। रखड़ता ढोरना त्रासथी जनता त्राही माम पोकारी उठी हती, त्यारे विविध विस्तारोमांथी महानगरपालिकानी एस्टेट शाखा द्वारा रखड़ता पशुओने पकड़ीने ढोर डब्बामां राखवामां आवे छे। जो कि ढोर डब्बानी हालत अत्यंत दयनीय होवानुं पण सामे आव्युं छे। विरोध पक्षना नेताओए आक्षेप कर्यो हतो के आ बाबते अनेक रजूआतो करी परंतु तंत्र ध्यान आपतुं नथी, तेमज दररोजना 5-6 पशुओना मोत पण थई रह्या छे। जो तंत्र द्वारा कोई पगला लेवामां नहीं आवे तो आगामी दिवसोमां आ बाबते उग्र आंदोलन करवानी चीमकी આપી છે। જામનગરમાં હાલ कॉर्पोरेशन द्वारा जे गाय गाय अने पशुओं ने पकड़वानी कामगिरी हाल चाली रही छे। आजे अमे अहीं जे ढोर डब्बामां आव्या छीए, शहेरमांथी जे पशुओं पकड़वामां आवे छे तेमने आ ढोर डब्बामां खसेड़वामां आवे छे। अत्यारे आ ढोर डब्बानी शुं रियालिटी छे तेने अमे अहीं देखाड़वानो प्रयास करीशुं। आप जोई शको छो कि हाल आ ढोर डब्बामां अंदाजे 500થી વધુ पशुओ राखवामां आव्या छे। नानी एवी जग्या छे अने तेमां आटला बधा पशुओने राखवामां आव्या छे। एवुं पण कहेवाय एक साथ के पशु रहे साथ पानी अने समग्र व्यवस्था जे करवामां आवी छे तेने लईने अवारनवार आ पशुओं में छासवारे जे बीमारीओ फैलाय छे तेना कारणे दररोजनी 5-6 जेटला पशुओना मौत थई रह्या छे। एक तरफ तंत्र द्वारा जे गायो के पशुओने पकड़वामां आवी रह्या छे ते पशुओने अहीं राखवामां आवे छे। आ पशु जेने ढोरनो डब्बो कहेवामां आवे छे, ढोरना डब्बानी रियालिटी आप जोई रह्या छो કે અહીં પૂરતા પ્રમાણમાં ઘાસચારો નથી તો સાથે જ ગંદકીના થર જામેલા છે, તો બીજી બાજુ જે આ અબોલ જીવોનો જે પ્રકારે જીવ લેવામાં આવી રહ્યો છે ત્યારે મહાનગરપાલિકાના દ્વારા જે કંઈક આની વ્યવસ્થા કરવામાં આવે તેવી જીવદયા પ્રેમીઓમાં ક્યાંક ને ક્યાંક માંગ ઉઠવા પામી છે। સંજય વાઘેલા, મંતવ્ય ન્યૂઝ, જામનગર। ગીર સોમનાથના કોડીનારમાં નારી વંદન કાર્યક્રમ યોજાયો હતો। મહિલા અને બાળ આરોગ્ય દિવસ નિમિત્તે બેટી બચાવો બેટી ભણાવો થીમ સાથે સાયકલ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીનીઓ, શિક્ષક સ્ટાફગણ, આરોગ્ય કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। જિલ્લા આરોગ્ય અધિકારી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, આગેવાનો તથા અધિકારીઓએ લીલી ઝંડી આપ્યા બાદ આ રેલીને યોજવામાં આવી હતી। ગીર સોમનાથ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા બેટી બચાવો બેટી વધાવો બેટી પઢાવોની થીમ અંતર્ગત એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભભા વિદ્યાલયની આશરે 100 જેટલી બાળાઓએ એક સરખા ટી શર્ટ પહેરીને સાયકલ ચલાવી લોકોને બેટીને સ્વીકારવા માટે એક આહવાન, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ભભા વિદ્યાલય ખાતે બહેનોને તથા ભાઈઓને એક સરસ મજાનું બેટી બચાવો બેટી વધાવોનું નાટક રજૂ કરી ને પણ એક મહત્વનો સંદેશો લોકોને આપ્યો।
સુરતની વસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટની 8મી વર્ષગાંઠે પાઠ્યપુસ્તક વેચવા તેમજ નોટબુક વિતરણ કરવામાં આવ્યું છે. શહેરમાં અનેક બાળકો ફૂટપાથ પર રહેતા હોય છે ત્યારે શિક્ષા મળે તે હેતુથી અનેક સંસ્થા તેમજ ફ્રીમાં અભ્યાસ કરાવી રહ્યું છે. ત્યારે વસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફીમાં બાળકોને ચોપડા વિતરણ કરવામાં અને અભ્યાસ કરવામાં મદદ કરવામાં આવી રહી છે. સાથે જ ફૂટપાથ પર રહેતા બાળકોને અભ્યાસ કરાવવા શિક્ષકોને પણ સન્માનિત કર્યા હતા. બ્રિજની નીચે અમે બાળકોને ભણાવીએ છીએ અને બાળકોને જે સામાન્ય શિક્ષણ મળવું જોઈએ એ માટે અમે લોકો એમને ભણાવીએ છીએ. અત્યારે કેટલા બાળકો આવે છે? અત્યારે ક્યારેક 18 બાળકો હોય છે, ક્યારેક 20 બાળકો પણ થઈ જતા હોય છે. એમ 18 જણાની ટીમ છે, પણ જેમ કહીએ ને કે કાર્યરત હોય તો એવા 7 વ્યક્તિઓ છે. બાળકોને બહુ મજા આવે, કેમ કે રોજે નવું નવું મળે, રોજે નવું નવું જાણવા મળે, અને સૌથી વધારે મજા એટલે આવે કે એમને 2 કલાક આપીએ તો એ 2 કલાકમાં અમે એમને એવી વસ્તુ આપીએ કે જેથી એમને ક્યારે એમને ક્યારેય જોઈ ના હોય એવી વસ્તુ તમે એમને આપો એટલે એમને સૌથી. સરથાણા જકાતનાકા બ્રિજ નીચે આવ્યા છીએ કે જ્યાં ગરીબ બાળકો છે એમને અમુક સંસ્થાઓ દ્વારા ભણાવવામાં આવે છે અને એને શિક્ષિત કરવામાં આવે છે. જે કહેવાય છે કે બાળકો છે એ આપણા દેશનું ભવિષ્ય છે, તો એમને ધ્યાનમાં રાખીને અમે આજે એ લોકોને પ્રોત્સાહિત કરવા માટે અમે અહીંયા ચોપડાનું વિતરણ કરવા માટે આવ્યા. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ વિગત માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.